દહેગામ તાલુકાના મોટા મુવાડા ગામે અનૈતિક પ્રેમ સંબંધોમાં પ્રેમીને મોતને ઘાટ ઉતારીને તેની લાશ નબદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી અને આજે તે લાશ ઝાક જાલુંદ્રાના વચ્ચે આવેલ નબદા કેનાલમાંથી મળી આવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટાના મુવાડા ગામે રહેતા ગોવિંદજી બાપુજી ઠાકોરે રખિયાલ પોલીસ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર નામે અનિલની હત્યા થઈ છે અને ઈકો ગાડીમાં હત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે અનિલ ઠાકોરને આરોપી મહેલાજીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પોલીસે આરોપીની પત્નીને પૂછપરછ કરતા અનિલ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું અને પૂર્વ કાવતરા મુજબ મહેલાજીની પત્નીને મારી નાખવાની ધમકી આપીને તેના પ્રેમીને ફોન કરીને પ્રેમીને મરવા બોલાવ્યો હતો સીના વેલપુરા ગામે આવેલા ખેતર પાસે અનિલ અને તેની પ્રેમિકા ઇકોમાં બેઠા હતા ત્યારે પૂર્વ કાવતરાના આયોજન કરીને નજીકના સંતાઈને બેઠેલા મેલાજી અને તેનો મિત્ર સહેવાગ અને દિલીપ ઇકો પાસે આવી ગયા ને અનિલ સાથે ઝઘડો કરીને માર મારી સહેવાગ અને દિલીપે બંને હાથ પકડી રાખ્યા હતા અને મેલાજીએ ગાડીના સીટ બેલ્ટ વડે અનિલને ગારો ફોસો આપી દીધો હતો તેથી અનિલ થોડી વારમાં જ ત્યાં ગાડીમાં જ મૃત્યુ પામ્યો હતો અને લાશને બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી આવી કહાની તેની પ્રેમિકાએ પોલીસને માહિતી આપી હતી અને આ મૃતક આજે પાંચ થી છ દિવસ થયા ત્યારે ઉપર ઉપર થઈને તેના પરિવાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ ચાલુ કરી દેતા આજે તેની લાશ ચાક જલુંદરા વચ્ચે આવેલી નર્મદા કેનાલ માંથી મળી આવી છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી અગરસિંહ ચૌહાણ દેહગામ